મેટ્રોની મુકાનને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મૂકી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ન બાબતે નિરાકરણ ન આવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. અત્યારે અમારે ધંધો કેમ કરવો એ કોઈ સમજ જ નથી પડી રહેતી, કારણ કે અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. પહેલા અમને 10 મહિના કહેવામાં આવ્યા, બીજા 8 મહિના અમે એગ્રીમેન્ટ વધારી રહ્યો. આગામી દિવસોમાં તહેવારની સીઝન આવી રહી છે, વેપારીઓની કેવી પ્રકારની હાલત? અમારી હાલત કફોડી થી કફોડી થતી જાય છે, કારણ કે આખા બજારમાં લોકો દિવાળીનો ધંધો કરે છે ત્યારે અમે હાથ પર હાથ દઈને બેસેલા છે. આ તો અમને એવું લાગે છે કે અમે વિકાસમાં જોડાયા પણ અમારો વિનાશ થઈ રહ્યો છે વિકાસની સામે. એ 10 મહિના પછી પણ એ લોકોએ એમ કીધું કે હજુ અમારું કામ પહોંચ્યું નથી, તો બીજા 9 મહિના માટે પણ અમે તૈયાર થયા કે ભાઈ ચાલો 19 મહિનામાં કામ પૂરું થઈ જાય, અમને આખો રસ્તો મળી જાય, અમે કામ ધંધો કરતા થઈ જઈએ. હવે અત્યારે 19 મહિના પૂરા થયા ત્યાર પછી પણ અમે 3 મહિનાથી દરેકે દરેક સાહેબને મળીએ છીએ, પણ વસ્તુનો જે નિરાકરણ આવવું જોઈએ તે નથી. અને એક જ વસ્તુ એ લોકો બતાવે છે કે 3 મીટર અમે રસ્તો ખોલી આપે છે, 3 મીટરમાં આખા રાજમાર્ગનો ટ્રાફિક પાસ થાય નહીં અને કોઈ પણ રીતે અમારાથી ધંધો થઈ શકે તેવી પોસિબિલિટી જ નથી. તો સાહેબ અમે 3 મીટરમાં અમે કેવી રીતે માનીએ? અમારા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. મેટ્રો GMRC એ અમારા સાથે કોન્ટ્રાક્ટ કરેલો, MOU કરેલું 10 મહિનામાં કામ પૂરું કરવા માટેનું. 10 મહિનામાં એ લોકોથી કામ પૂરું થયું નહીં એટલે કામ લંબાવીને 19 મહિનામાં કરવામાં આવ્યું. 19 મહિના પછી પણ અત્યારે કામ 50% થયું છે અને 50% થયા પછી હવે અમારે 50% જે વળતર આપવાનું બંધ કરીને એક નાનો અમટો રોડ, જે લગભગ 10 ફૂટનો રોડ આપીને આ બધું વાઇન્ડ અપ કરવા માંગે છે.